ધાનેરા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના સભ્ય શ્રી ઈશ્વરભાઈ ભીલનું મોત થતા પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું, જેની આજે મત ગણતરી ધાનેરા મામલતદાર કચેરીના મીટિંગ હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી, જેમાં ભાજપના યુવા ઉમેદવાર અલ્પેશભાઈ રાણાની 145 મતોથી શાનદાર જીત થઈ છે। વોર્ડ નંબર 3ની બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ભાજપના કાર્યકરો અને આગેવાનોની મહેનત અને કુનેહ આગળ કોંગ્રેસ વામણી પુરવાર થઈ છે। આજના પરિણામ કોંગ્રેસ માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે। આ ગઢ સાચવવામાં કોંગ્રેસને નિષ્ફળતા મળી છે। આ જીત સાથે ધાનેરા નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે। 45 મતોથી ચંગઈ વોટથી વિજય થયો છે। આ જીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે। સમગ્ર અમારો શિષ્ટ નેતૃત્વ સંગઠન શહેરના સંગઠનના હોદ્દેદારોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને વોર્ડ નંબર 3ના મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે આટલા વોટો આપીને મને વિજય બનાવ્યો છે। તમામ માતાઓ વડીલો બહેનો મારો સાથી મિત્ર યુવા મોરચાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। તેમને પણ ખૂબ મહેનત અગાથ પ્રયત્નો અને મહેનત કરી અને મને વિજય બનાવે છે એ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું। ભારતીય જનતા પાર્ટી સતત પેટા ચૂંટણી જીતતું આવ્યું છે અને ફરી એકવાર કોંગ્રેસને લપડાક મારી આ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને લપડાક આલીને આ ત્રીજી વાર ચીટની જીતી લીધી છે, એટલે કે હેટ્રિક મારી છે। આ એમનું કુશાસનના હિસાબે જ લોકો એમનાથી ત્રસ્ત થઈ ભ્રષ્ટાચાર એમને આદર્યો હતો એના હિસાબે જ ભારતીય જનતા પાર્ટીના લોકોનો વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ નાનાથી મોડીને મોટાઓ સુધી દરેકે સખત મહેનત કરીને અમારા ઉમેદવાર અલ્પેશભાઈને વિજય બનાવ્યો છે એ બદલ હું દરેકનો આભાર પણ માનું છું અને લોકોનું પણ આ કામ કરે અને આ વોર્ડ નંબર 3માં અમારું પ્રતિનિધિત્વ સ્વરૂપ જે આ મૂક્યો છે એને બધા સહકાર આપે અને એ પણ સહકાર આપે અસ્તુ ભારત માતા।